હેલો વિદ્યાર્થી મિત્રો, હું નિધિ ગોયલ છું. વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. સેમેસ્ટર 2 લેક્ચર નંબર 4, ધોરણ 3, વિષય ગણિત. ચેપ્ટર નંબર 8 છે, વધુ ભારે કોણ. આપણે ગયા લેક્ચરમાં શું જોયું હતું? તો કે જુદી જુદી વસ્તુઓ છે તેના અલગ અલગ વજન કાંટા, એટલે કે ડિજિટલ વજન કાંટા, અને જે પહેલા ના જમાનામાં જે વજન કાંટો આવતો એ કેવો આવતો, તો કે અલગ અલગ જે ત્રાજવા હોય, બે ત્રાજવા હોય તેમાં વજન નિયમ મૂકવામાં આવે. 100 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ, કિલો, એવી રીતે આપણે વજન, જુદું જુદું વજન કેવી રીતે કરી શકાય, તેનું સંતુલન કેવી રીતે કરી શકાય તેના વિશે જોયું હતું. હવે આજે આપણે શું જોવાનું છે? તો કે તમારી સમાન પેજ નંબર 129 તમારે બધાએ ખોલી અને જોવાનું છે અને અહીંયા સમજવાનું છે. જોઈ બધાએ પેજ નંબર 129, તેમાં તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર 8, તેની સૂચના વાંચો. બધા નીચેના વજનીયાનો ઉપયોગ કરી વસ્તુઓનું વજન કરો. એમાં તમને અહીંયા અલગ અલગ વજનીયા આપેલા છે. કયું કયું? તો કે 10 કિગ્રા, 5 કિગ્રા, 2 કિગ્રા, 1 કિગ્રા, 500 ગ્રામ, 200 ગ્રામ અને 100 ગ્રામ. આ વધુ વજન વાળાથી ઓછા વજન વાળા તરફ આ વજનીયા નો ક્રમ તમને આપેલો છે. અહીંયા તમારે શું જોવાનું છે? તો કે તમને અહીંયા એક કોષ્ટક આપ્યું છે, તેમાં તમને કુલ 8 અલગ અલગ વસ્તુઓ આપી છે. હવે આ વસ્તુઓ છે તેના માટે તમારે એક વસ્તુ લેવા માટે ક્યાં ક્યાં વજનીયાનો આમાંથી ઉપયોગ કરવો જોઈએ તે અહીંયા આપણે શોધવાનું છે. તો તે કેવી રીતે શોધવું, કેમ સમજવું, તો બધા તમે અહીંયા જુઓ અને સમજો. એમાં તમને કુલ 8 વસ્તુઓ આપેલી છે. પહેલું શું છે? 50 કિગ્રા ચોખા. આપણે દુકાને ચોખા લેવા જઈએ તો આપણે 50 કિલો ચોખા લેવા છે. કેટલા? 50 કિલોગ્રામ. 50 કિલો ચોખા એટલે એ વધારે થાય. તો અહીંયા તમને 10 કિલોનું વજનિયું આપેલું છે. આમાં તમને સૂચના આપેલી છે કે તમે એક વજનિયાનો વધારે વખત પણ ઉપયોગ કરી શકો. એટલે આપણને વધારે વજન 50 કિલોના ચોખા લેવા છે, એટલે આ મોટું વજનિયું કયું છે અહીંયા? તો કે 10 કિલોનું. તે 10 કિલોનું વજનિયું છે તેનું આપણે 5 વખત ઉપયોગ કરશું. કેટલી વખત? 10 કિલોના વજનિયાનો 5 વખત ઉપયોગ કરીશું આપણે. એટલે 10 ને 5, 10 10 છે એ 5 વખત 10 એટલે 50 કિલો થઈ જશે. આ 10 કિગ્રાના વજનિયાનો 5 વખત ઉપયોગ કરશું એટલે 50 કિલો ચોખા લઈ શકશે. ત્યારબાદ બીજું, 800 ગ્રામ ખાંડ કેટલી લેવાની છે? 800 ગ્રામ. હવે તમે જો 10 કિગ્રા 1/9, અહીંયા તમને ગ્રામ આપ્યું છે કે ગ્રામ વાળા વજનિયા ક્યાં છે? 3, 500 ગ્રામ, 200 ગ્રામ અને 100 ગ્રામ. આ 3 માંથી તમે ઉપયોગ કરી શકશો. 800 ગ્રામ એટલે તે 500 થી વધારે છે, એટલે તમારે એક 500 ગ્રામનું વજનિયું જોશે. પછી 800 ગ્રામ ખાંડ છે, આપણે 500 ગ્રામનું વજનિયું મૂક્યું, હજી 300 ગ્રામ ઘટે એટલે 200 ગ્રામનું વજનિયું લેશું. 200 ગ્રામ તો પણ 500 ને 200, 700 ગ્રામ જ થશે. પછી તમારે 100 ગ્રામનું વજનિયું લેવું જોશે. અહીંયા પ્લસ કરી દો એટલે તમને વધારે સમજાય. 500 વત્તા 200 વત્તા 100 એટલે મળી જશે 800 ગ્રામ. 800 ગ્રામ ખાંડ લેવા માટે 500, 200 અને 100 આ ત્રણ વજનિયાનો એક એક વખત ઉપયોગ કરવો પડશે. હવે નંબર 3, 9 કિગ્રા મગફળી. આપણે મગફળી લેવાની છે. કેટલી? તો કે 9 કિગ્રા મગફળી લેવી છે. તો 9 કિગ્રા મગફળી લેવા માટે તમારે વજનિયા કિગ્રામનું જે વજનિયું છે તેનો ઉપયોગ કરવામાં આવશે. તો 10 કિલો છે ત્યાંના 9 થી વધી જાય છે, 10 કિલોનો ઉપયોગ નહીં કરીએ. ત્યારબાદ કયું છે એનાથી નાનું વજનિયું? તો કે 5 કિલોનું, 5 કિગ્રાનું વજનિયું છે. હવે 9 કિલો કરવા માટે વજનિયામાં 4 કિલો ઘટે છે એટલે 2 કિગ્રાનું વજનિયું લેશું આપણે. તો પણ 5 ને 2 7 આપણે જોઈએ છે કેટલી મગફળી? 9 કિલો. તો હજી પણ આપણે 2 કિલો ઘટે છે. તો આપણે 1 1 કિલોના 2 વખત વજન
કિગ્રાના વજનિયા છે તો 5 કિગ્રાના વજનિયા આપણે લેશું 2 વખત એટલે 5 કિગ્રા વત્તા 5 કિગ્રા એટલે આ 10 કિલો થાય અને 10 ને 10 20 કિલો દાળ થઈ ગઈ હવે પછી 22 કિગ્રા કરવા માટે 2 કિલો ઘટે છે તો 2 કિગ્રાનું વજનિયું પણ આપ્યું છે તો એક વખત આપણે 2 કિગ્રાનું વજનિયું લેશું એટલે એકવાર 10 કિલો 5-5 કિલો ના 2 વજનિયા અને 2 કિલો નું 1 વજનિયું એટલે 10 વત્તા 5 વત્તા 5 વત્તા 2 એટલે તમને 22 કિલો દાળ ના વજનિયા અહીંયા મળી ગયા છે હવે નંબર 5 10 કિગ્રા અને 900 ગ્રામ ઘઉં તો 10 કિગ્રા એટલે 10 કિગ્રા નું તો 1 વજનિયું આપણે અહીંયા લઈ લેશું અને ગ્રામ કેટલા તો કે 900 ગ્રામ તો ગ્રામ વાળા વજનિયા જોવાના એમાં પેલું છે 500 ગ્રામ નું વજનિયું હવે 900 ગ્રામ માં ઓછી આપણે કેટલા ગ્રામ ઘટે છે 500 ગ્રામ નું તો વજનિયું મૂકી દીધું તો ઓછી આપણે 400 ગ્રામ ઘટે છે તો 200 ગ્રામ છે એના 2 વજનિયા લઈ લેશું એટલે 400 ગ્રામ થઈ જશે એટલે 2 વાર 200 ગ્રામ અને એક વાર 500 ગ્રામ એટલે 500 વત્તા 200 વત્તા 200 એટલે કુલ 900 ગ્રામ થઈ ગયું એટલે 10 કિગ્રા ને 900 ગ્રામ ઘઉં આપણને મળી જાય ત્યારબાદ નંબર 6 અડધો કિગ્રા લીધી અડધો કિગ્રા એટલે મેં તમને શરૂઆતમાં જરા ચેપ્ટરની શરૂઆત કરી હતી વજનિયાની સમજૂતી આવી હતી ત્યારે મેં તમને સમજાવેલું હતું કે 1000 ગ્રામ એના બરાબર 1 કિલોગ્રામ થાય અને 500 ગ્રામ એના બરાબર અડધો કિલો થશે તો અહીંયા તમને એ જ પ્રશ્ન પૂછ્યો છે શું તો કે અડધો કિલો ડુંગળી છે એટલે કેટલું ક્યુ વજનિયું આવશે 500 ગ્રામ નું વજનિયું હવે નંબર 7 3 કિગ્રા અને 700 ગ્રામ બટાટા બટાટા લેવાના છે તો 3 કિગ્રા નું વજનિયું નથી એટલે 3 થી મોટું વજનિયું તો લેવાશે નહીં એનાથી નાનું ક્યુ છે તો કે 2 કિગ્રા નું વજનિયું હજી એમાં શું ઘટે 3 કિગ્રા કરવા માટે હજી 1 કિલોગ્રામ ઘટે એટલે 2 વત્તા 1 એટલે 3 કિગ્રા થઈ ગયા હજી 700 ગ્રામ બટેટા હજી એમાં આપણે લેવાના છે તો 1 500 ગ્રામ નું વજનિયું વત્તા 200 ગ્રામ એટલે 500 વત્તા 200 એટલે 700 ગ્રામ થઈ જાય આપણે આ જ વજનિયાનો ઉપયોગ કરી અને અહીંયા વજનિયા ક્યાં ક્યાં જોશે તે શોધીએ છીએ નંબર 8 400 ગ્રામ બદામ ખાવ છો ને બધા કેટલી લેવાની છે 400 ગ્રામ તો ગ્રામ વાળા વજનિયા ક્યાં છે તો કે આ 3 વજનિયા એમાં પેલું 500 ગ્રામ તો આપણે તો 400 ગ્રામ જ લેવી છે તો 500 ગ્રામ તો વધી જશે તો એ આવશે નહીં ત્યારબાદ 200 ગ્રામ તો 200 ગ્રામ વત્તા 100 ગ્રામ ના 2 વખત વજનિયા લેશું કેટલી વખત 2 વખત એટલે 100 વત્તા 100 વત્તા 200 એટલે કુલ 400 ગ્રામ બદામ ના વજનિયા અહીંયા આપણે લખી તો ચાલો બધાએ જોયું આજે સમજી લીધું બધાએ કે આ બધી અલગ અલગ વસ્તુ આપી હતી વજન એનો આપેલો હતો અને તેના માટે ક્યાં ક્યાં વજનિયાનો ઉપયોગ કરવો તે આપણે અહીંયા શોધી લીધું છે તો તમે પણ